નમસ્કાર સુસ્વાગતમ ધોરણ અગિયાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ બે પ્રકરણ પાંચ ધંધાકીય એકમોના નાણાકીય પત્રકો વિદ્યાર્થી મિત્રો મેં વારંવાર કહ્યું છે કે નામું એ એક સળંગ પ્રક્રિયા છે અને આ નામાના વિષયમાં તમે જે અભ્યાસ કરો છો તે તમામ પ્રકરણ નામાની એક સળંગ પ્રક્રિયાના નાના નાના ટુકડા કરેલ ભાગ છે ધંધો છે એ નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે અને પરિણામે ધંધાકીય એકમમાં વર્ષ દરમિયાન જે આર્થિક વ્યવહારો થાય છે તેની સૌ પ્રથમ મુખ્ય ચોપડામાં એટલે કે પાયાના ચોપડામાં તેની નોંધ થાય છે ધંધાકીય એકમમાં પાયાનો ચોપડો આમનોંધ ગણવામાં આવે છે તો કોઈ વેપારી આર્થિક વ્યવહારો નોંધવા માટે આમ નોંધ તૈયાર કરે તેવું પણ બની શકે અને કોઈ મોટા વેપારી હોય કે જેમાં આર્થિક વ્યવહારનું પ્રમાણ વધારે હોય તો તે આમ નોંધની સાથે પેટા નોંધો પણ રાખે છે રોકડમેળ પણ તૈયાર કરે છે એટલે કે રોકડ વ્યવહારો છે તેનું અલગ વર્ગીકરણ કરવામાં આવે છે ઉધાર વ્યવહાર છે તેનું અલગ વર્ગીકરણ કરવામાં આવે છે અને તે સિવાયના વ્યવહારો ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે આ તમામ બાબત આપણે અગાઉના લેક્ચર અને પ્રકરણમાં શીખી ગયા છીએ તો આર્થિક વ્યવહારોની સૌ હિસાબોમાં નોંધ કરવામાં આવે તે આમ નોંધ કે પેટા નોંધમાં નોંધ થાય છે અને આ આમ નોંધ પેટા નોંધ કે રોકડમેળ પરથી યોગ્ય ખાતામાં ખતવણીની પ્રક્રિયા કરવામાં આવે છે આ ખતવણીની પ્રક્રિયા પણ આપણે આગળના લેક્ચર અને પ્રકરણમાં શીખી ગયા છીએ આ ખતવણી કરી દરેક ખાતાની આખર બાકી શોધવામાં આવે છે અને આ દરેક ખાતાની આખર બાકી પરથી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે આ બાબત પણ આપણે કાચા સરવૈયાના પ્રકરણમાં શીખી ગયા છીએ અને કાચા સરવૈયામાં ઉધાર બાકી અને જમા બાકીનો સરવાળો સરખો હોય તો ગાણિતિક દ્રષ્ટિએ હિસાબો સાચા છે તેમ કહી શકાય તો હિસાબોમાં કાચું સરવૈયું તૈયાર કર્યા બાદનો જે તબક્કો છે તેને વાર્ષિક હિસાબોનો તબક્કો કહેવામાં આવે છે અને આ વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે જે પત્રકો તૈયાર કરવામાં આવે તેને નાણાકીય પત્રકો તરીકે ઓળખવામાં આવે છે નાણાકીય પત્રકો છે એ હિસાબી વર્ષના અંતે ધંધાના આખા વર્ષમાં થયેલ પરિણામ જાણવા માટે અને ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે વાર્ષિક હિસાબમાં જુદા જુદા નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે નાણાકીય પત્રકોનો અર્થ સમજીએ તો નાણાકીય પત્રકો નાણાકીય પત્રકોનો સૌપ્રથમ અર્થ જોઈએ તો નાણાકીય પત્રકો એ ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર થયેલ અહેવાલ છે પ્રણાલિકાગત રીતે નાણાકીય પત્રકોમાં મૂળભૂત રીતે બે પત્રકોનો સમાવેશ થાય છે વેપાર અને નફા નુકસાન ખાતું અને બીજું પાક્કું સરવૈયું આ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું છે તે ચોક્કસ મુદ્દતના અંતે ધંધાનું પરિણામ દર્શાવે છે અને પાકું સરવૈયું છે તે ચોક્કસ મુદ્દતના અંતે ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો હિસાબી મુદ્દત આપણને પ્રશ્ન થાય કે આ હિસાબી મુદ્દત એક વર્ષની જ શા માટે રાખવામાં આવે છે દર છ મહિને એક સાથે બે વર્ષના હિસાબો ભેગા કરીએ તો ન ચાલે આવા પ્રશ્નો આપણા મગજમાં ઉદભવવા જોઈએ વિદ્યાર્થી તરીકે વિદ્યાને લગતા પ્રશ્નો ઉદભવે તે જરૂરી છે અને સ્વાભાવિક પણ છે તો આ હિસાબી મુદ્દત એક વર્ષ એટલા માટે રાખેલ છે કે એક વર્ષમાં તમામ તહેવારો તમામ પ્રસંગો તમામ ઋતુઓને આવરી લેવામાં આવે છે જો રેઇનકોટ અને છત્રીનો વેપાર કરતો વેપારી ઉનાળામાં હિસાબ કરે તો તેનું પરિણામ ખોટ જ આવશે અને ચોમાસામાં હિસાબો તૈયાર કરશે તો નફાનું પ્રમાણ અનેક ગણું જોવા મળશે તો આમ એક વર્ષમાં તમામ તહેવાર તમામ પ્રસંગો તમામ ઋતુઓ આવી જાય છે માટે હિસાબી મુદત એક વર્ષની રાખવામાં આવે છે અને સાથે સાથે સરકાર દ્વારા જે ટેક્સ એટલે કે કરવેરા લેવામાં આવે છે તે પણ વર્ષની મુદતના અંતે જ લેવામાં આવે છે માટે પણ હિસાબી મુદત એક વર્ષની રાખવામાં આવે છે ત્યારબાદ નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ એમાં આપણે નંબર એક જોઈએ તો કાચો નફો કે ખોટ જાણવા આપણે આ નાણાકીય પત્રકો તૈયાર કરશું તેમાં સૌપ્રથમ આપણે વેપાર ખાતું ત્યારબાદ બીજા નંબરનું નફા નુકસાન ખાતાનું પત્રક અને ત્રીજું પાકું સર્વૈયું આમ ત્રણ મુખ્ય પત્રકો તૈયાર કરવાના થશે તેમાં વેપાર ખાતા દ્વારા કાચો નફો કે કાચી ખોટ જાણવા મળે છે કાચો નફો કે કાચી ખોટ કેવી રીતે તો કે વર્ષ દરમિયાન થયેલ વેચાણમાંથી ખરીદી અને ખરીદીને લગતા ખર્ચ બાદ કરતાં કાચો નફો મળે છે અને તેમાંથી વિવિધ ખર્ચાઓ બાદ કરતાં ચોખ્ખો નફો મળે છે એટલે કે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા માટે આ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ પેઢીની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે પાકું સરવૈયું છે એ ધંધાની મૂડી કેટલી છે ધંધાનું દેણું કેટલું છે ધંધાની મિલકતો કેટલી છે ધંધાનું લેણું કેટલું છે આ બધી બાબત દર્શાવે છે જે ધંધાની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આપે છે તેથી નાણાકીય પત્રકોનો તૈયાર કરવાનો જે હેતુ છે તેમાં આ પેઢીની આર્થિક પરિસ્થિતિ જાણવાનો હેતુ પણ સમાવી શકાય ત્યારબાદ જોઈએ તો કરવેરાના હેતુ માટે અથવા કાયદાકીય જરૂરિયાત માટે ચોક્કસ મુદ્દત એટલે કે એક વર્ષના અંતે ધંધામાં કેટલો નફો થયો છે અને આ નફાના પ્રમાણને આધારે કરવેરાનું પ્રમાણ કેટલું રહેશે તે જાણવા માટે આ ધંધાકીય એકમોના નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે આ ઉપરાંત કાયદાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે કાયદાકીય રીતે હિસાબો રાખવા જરૂરી છે જેનાથી શેર હોલ્ડરને લેણદારોને દેવાદારોને આમ ધંધા સાથે સંકળાયેલા તમામ પક્ષકારોને ધંધાની આર્થિક સ્થિતિ અંગેનો ખ્યાલ મેળવવા માટે પણ નાણાકીય પત્રકો તૈયાર કરવા હિતાવહ છે તો આમ આ ધંધાકીય એકમોના નાણાકીય પત્રકો શું છે નાણાકીય પત્રકોમાં કયા કયા પત્રકોનો સમાવેશ થાય છે હિસાબી મુદ્દત એક વર્ષ શા માટે છે અને આ નાણાકીય પત્રકો શા માટે તૈયાર કરવામાં આવે છે આ તમામ બાબત આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો આશા રાખું છું કે આ ધંધાકીય એકમોના નાણાકીય પત્રકોની આજની સૈદ્ધાંતિક ચર્ચા તમને સમજાઈ ગઈ હશે એવી અપેક્ષા સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું આભાર અને અસ્તુ